અને એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય હિન્દી ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે પ્રથમ સત્રના એકમ 2 એક જગત એક લોક આ કાવ્યના સ્વાધ્યાય અંગે મિત્રો આપણે ચર્ચા કરીશું. તો મિત્રો તમે એક જગત એક લોક કાવ્ય શીખ્યા હશો, સમજ્યા હશો અને ગાયું પણ હશે. તો તેમાં વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સુંદર મજાનું આપણને અહીં આ કાવ્ય આપેલું છે. તો મિત્રો ત્યારબાદ હવે આપણે આ વિડીયોમાં આ એકમના સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું. મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો, સાથે સાથે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને કોઈ પણ પ્રશ્નમાં સમજણ ના પડે તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. જોઈએ સ્વાધ્યાય. તો મિત્રો સ્વાધ્યાયમાં આપણે આ એકમમાં કુલ 7 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આપણે 7 પ્રશ્નોને અહીં આ વિડીયોમાં વિગતે સમજીશું. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ને મિત્રો આપણને સૂચના આપેલી છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. અહીં મિત્રો આપણે 4 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો છે મિત્રો, ઇસ કાવ્ય મેં પ્રકૃતિ કે કોન કોન સે તત્વ હૈ. જોઈએ ઉત્તર. ઇસ કાવ્ય મેં ચંદ્ર, સૂર્ય, ભૂમિ, આકાશ, હવા ઓર પાણી આદિ પ્રકૃતિ કે તત્વ હૈ. આ પ્રશ્નનો ઉત્તર મિત્રો આ રીતે લખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 મિત્રો આપણને આપેલું છે કાવ્ય કા શીર્ષક એક જગત એક લોક ક્યો રખા ગયા હૈ. જોઈએ ઉત્તર. સારે સંસાર મેં એક માનવ લોક હૈ, એક હી ચંદ્ર સારે સંસાર મેં ચાંદની ફેલાતા હૈ, એક હી સૂરજ સારે સંસાર કો પ્રકાશ ઓર ઉર્જા દેતા હૈ, દુનિયા કે સભી લોક એક હી ધરતી પર ઓર એક હી આસમાન કે નીચે રહેતે હૈ, હવા ઓર પાણી ભી એક હી હૈ, સભી મનુષ્ય કા રક્ત કા રંગ એક હી હૈ, ઇસીલિયે કાવ્ય કા શીર્ષક એક જગત એક લોક એસા રખા ગયા હૈ. તો મિત્રો પ્રશ્ન નંબર 2 નો ઉત્તર આ રીતે લખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે, આપ ઇસ કાવ્ય કો ઓર કોન કોન સે શીર્ષક દેના ચાહેંગે. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે પણ આપી શકો છો કે તમે આ કાવ્યને બીજું કયું શીર્ષક એટલે કે નામ આપવા માંગો છો, અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર તમે નોંધી શકો છો. જોઈએ ઉત્તર. મેં ઇસ કાવ્ય કા વિશ્વ એકતા વિશ્વ શાંતિ કા સંદેશ એસે શીર્ષક દેના ચાહુંગા. મિત્રો તમને કોઈ બીજું શીર્ષક આવડતું હોય, બીજું શીર્ષક બનાવીને લખવું હોય તો તમે અહીં લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 છે મિત્રો, સભી નદિયા અલગ અલગ હૈ ફિર ભી કવિ ક્યો કહેતે હૈ એક હી પાણી. જોઈએ ઉત્તર. સભી નદિયા અલગ અલગ હૈ ફિર ભી ઉનકા પાણી સભી મનુષ્ય કે સમાન રૂપ સે ઉપયોગ મેં આતા હૈ, સભી મેં પાણી બરસાત કે દ્વારા આતા હૈ, ઉનકા કોઈ અલગ રંગ નહીં હૈ, ઇસીલિયે એક હી પાણી એસા કવિ કહેતે હૈ. તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 1ના 4 પ્રશ્નોના ઉત્તરો સમજીને લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 2.
प्रश्न नंबर बे ने मित्रों आपने सूचना आपी छे, विलोम अर्थ वाले शब्दों के जोड़े बनाइए और उदाहरण अनुसार वाक्य में प्रयोग कीजिए। मित्रों अहीं एक सूर्य आकारना गोल चकेड़ा में आपने केटलाक शब्दों आपेला छे, ते शब्दों एक बीजाना विरोधी शब्दों की जोड़ अंदर मुकेली छे। आपने सौ प्रथम आपेला शब्दों माथी विरोधी शब्दों की जोड़ बनावानी छे अने पछी ते शब्दों वाक्य में प्रयोग करवाना छे। तो मित्रों सौ प्रथम आपणे विलोम शब्दों एटले के विरोधी शब्दों की जोड़ बनावीए। मित्रों तमारा पाठ्यपुस्तकना पाना नंबर 9 ऊपर पण आ माटे अलगथी जग्या आपेली छे, तो तेमा पण आपणे लेखन कार्य करी लईशुं, त्यारबाद आपणे आपणी नोटबुकमां नोंधीशुं। तो मित्रों पहेलो शब्द छे पास, तो तेनो विलोम शब्द थशे दूर, जे तमने पाठ्यपुस्तकमां लखीने आपेलो छे। आगळनो शब्द छे शुभ, तो तेनो विलोम शब्द थशे अशुभ। पछीनो शब्द छे जीवन, तो तेनो विलोम शब्द थशे मृत्यु। चेतन, तो तेनो विरोधी शब्द एटले के विलोम शब्द थशे जड़। पछीनो शब्द छे प्रकाश, तो तेनो विलोम शब्द बनशे अंधकार। आगळनो शब्द छे स्वामी, अने तेनो विलोम शब्द बनशे दास। तो मित्रों आ रीते तमारा पाठ्यपुस्तकना पाना नंबर 9 ऊपर विलोम शब्दोनी जोड़ लखी नाखवानी छे। हवे मित्रों शुं करवानुं छे, ते हवे जे विलोम शब्दोनी जोड़ बनी छे ते विलोम शब्दोनी जोड़ना आपणे वाक्यो बनावाना छे। आपणने अहीं उदाहरण आपेलुं छे ते समजीए। तो मित्रों अहीं आपणने उदाहरण आप्युं छे पास, तो तेनो विलोम शब्द थशे दूर। तो आपणने वाक्य आप्युं छे पास, उपरथी आपणे वाक्य बनावीए। मेरे घर के पास मीना का घर है, दूर उपरथी वाक्य बनावीए। मीना का घर मेरे घर से दूर नहीं है। आ वाक्य मित्रों आपने उदाहरण स्वरूपे आपेलू छे। हवे बाकीना शब्दों आपने वाक्य बनावीए। तो मित्रों आगळनो शब्द हतो शुभ, तेनो विलोम शब्द थशे अशुभ। तो शुभ उपरथी वाक्य बनावीए। कल का दिन बड़ा शुभ था, अशुभ शब्द उपरथी वाक्य बनावीए। कल का दिन बड़ा अशुभ था। मित्रों शब्दों उपरथी वाक्यों तमे तमारी रीते विचारीने पण बनावी शको छो। आगळ जोईए, आगळनो शब्द छे जीवन, तेनो विलोम शब्द थशे मृत्यु। वाक्य जोईए, जीवन शब्द उपरथी जल ही जीवन है, मृत्यु शब्द उपरथी वाक्य हरेक सजीव की मृत्यु निश्चित है। आगळनो शब्द छे चेतन, तेनो विलोम शब्द एटले के विरोधी शब्द बनशे जड़। चेतन शब्द उपरथी वाक्य बनावीए। पेड़ पौधों में भी चेतन होता है। जड़ शब्द उपरथी वाक्य बनावीए। हवाई जहाज जड़ है एटले के निर्जीव छे। आगळ वधीए, आगळनो शब्द छे मित्रों प्रकाश। प्रकाश शब्दनो विलोम शब्द थशे अंधकार। प्रकाश शब्द उपरथी वाक्य बनावीए। सूर्य हमें प्रकाश देता है। आगळनो शब्द छे अंधकार। अंधकार शब्द उपरथी वाक्य बनावीए। सूरज अंधकार को दूर भगाता है। आगळ वधीए मित्रों, आगळनो शब्द हतो स्वामी। स्वामी शब्दनो विलोम शब्द थशे दास। स्वामी शब्द उपरथी वाक्य बनावीए। भगवान सबका स्वामी है। दास शब्द उपरथी वाक्य बनावीए। हम सभी भगवान के दास हैं। तो मित्रों आ रीते आपणे आपेला शब्दोनी विलोम शब्दोनी जोड़ बनावी अने तमाम शब्दोना वाक्यों में प्रयोग करवाना छे। तो प्रश्न नंबर 2 नो उत्तर आ रीते लखीशुं। मित्रों वाक्यों तमे तमारी रीते विचारीने पण बनावी शको छो, अथवा अहीं आपेला नमूनारूप उत्तर तमे नोधी शको छो। हवे जोईए प्रश्न नंबर 3।
પ્રશ્ન નંબર 3 મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાસ વાલે શબ્દ બનાકર લખીએ મિત્રો અહીં આપણને 6 શબ્દો આપેલા છે તે 6 શબ્દોને સમાન પ્રાસ વાળા શબ્દોની આપણે જોડ બનાવવાની છે સૌપ્રથમ આપણે ઉદાહરણને સમજીશું તો મિત્રો આપણને ઉદાહરણ આપ્યું છે આના તો તેનો સમાન પ્રાસ વાળો શબ્દ થશે જાના આપણને આ રીતે જોડ બનાવીને આપેલી છે હવે બાકીના 6 શબ્દોમાંથી સમાન પ્રાસ વાળા એટલે કે પાછળના અક્ષરો ઉચ્ચાર સરખો થતો હોય તેવા શબ્દોની જોડ બનાવવાની છે જેમ કે અહીં મિત્રો આના તો પાછળના અક્ષર છે બીજો શબ્દ છે જાના તેની પાછળ પણ ના વર્ણનો ઉચ્ચાર થાય છે એટલે કે પાછળના અક્ષરો સરખા છે અથવા તેનો ઉચ્ચાર સરખો થતો હોય તેવા શબ્દોની જોડ બનાવીએ જોઈએ ઉત્તર તો પહેલો શબ્દ છે સુનકર તો તેનો સમાન પ્રાસ વાળા શબ્દોની જોડ બનશે પડકર જે આપણને શબ્દોમાં આપેલી જ છે પછીની જોડ બનશે મિત્રો મહેરબાન તો તેનો સમાન પ્રાસ વાળા શબ્દની જોડ બનશે બાગબાન પછીનો શબ્દ છે શેઠાની તો તેનો સમાન પ્રાસ વાળો શબ્દની જોડ બનશે જેઠાની તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 3 ના ઉત્તરો લખીશું તમે અલગ અલગ શબ્દો ઉપરથી અલગ અલગ સમાન પ્રાસ વાળા શબ્દો શોધીને પણ તમે લખી શકો છો અથવા આપેલા શબ્દોમાંથી જોડ બનાવીને પણ તમે ઉત્તર લખી શકો છો હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 આપેલો છે મિત્રો તેની આપણને સૂચના આપી છે નિમ્નલિખિત ભાવ દર્શાવવાને વાલી કાવ્ય પંક્તિઓ લખીએ મિત્રો અહીં આપણને ભાવાર્થ આપેલો છે આપણે તે ભાવાર્થને સમજી તે ભાવાર્થની કાવ્ય પંક્તિ કઈ થાય તે આપણે શોધીને લખવાની છે જોઈએ પ્રશ્ન પહેલો મિત્રો આપણને આવો આપેલો છે પૂરે વિશ્વમાં એક હી સૂર્ય કા પ્રકાશ હે એક હી હવા ચલ રહી હે ઓર એક હી પ્રકાર કા જલ હે મિત્રો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપેલો છે આપણે કાવ્ય પંક્તિ શોધવાની છે તો મિત્રો ઉત્તર આ પ્રમાણે થશે એક તેજ એક હવા એક હી પાણી ઉપરના આપેલા કાવ્ય પંક્તિના ભાવાર્થની કાવ્ય પંક્તિ નીચે આપણે લખેલી છે એક તેજ એક હવા એક હી પાણી પ્રશ્ન બીજો જોઈએ પ્રશ્ન બીજો છે મિત્રો સમતા કા યહ ગીત પૂરા વિશ્વ હંમેશા ગા રહા હે તો મિત્રો ઉત્તર થશે સમતા ઓર મમતા કે ગીત તરાને તો મિત્રો આ રીતે આપેલા ભાવાર્થ ઉપરથી આપણે તે ભાવાર્થને અનુકૂળ હોય તેવી કાવ્ય પંક્તિ લખવાની છે હવે જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 મિત્રો આપણને આપેલો છે સમાનાર્થી શબ્દ ઢૂંઢકર ઘેરા બનાવીએ ઓર લખીએ મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર તમને પ્રશ્ન નંબર 5 માટે એક ચોરસ બોક્સ એટલે કે કોષ્ટક આપેલું છે તેમાં અલગ અલગ વર્ણો એટલે કે અક્ષરો લખીને આપેલા છે આપણે તે કોઠામાંથી તે કોષ્ટકમાંથી નીચે તમને શબ્દો આપેલા છે તે શબ્દોના સમાનાર્થી શબ્દો શોધવાના છે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર આવું એક ચોરસ બોક્સ આપેલું છે તો મિત્રો પહેલો શબ્દ આપણને આપેલ છે લોક તો લોકનો સમાનાર્થી થશે વિશ્વ તે મિત્રો અહીં કોષ્ટકમાં શોધેલું જ છે તે પણ આપણે નોંધી દઈશું તેવી જ રીતના માન નિશાન હાથ અને અંબર આવા 5 શબ્દો આપેલા છે આપણે 5 શબ્દોના સમાનાર્થી શબ્દો આ ચોરસ બોક્સમાં મિત્રો તમને દર્શાવીને બતાવેલા છે તમે તમારી રીતે પ્રયત્ન કરીને પણ લખી શકો છો જેમ કે પહેલો શબ્દ લોક છે તો લોક શબ્દના અહીં આપણે મિત્રો 2 સમાનાર્થી શબ્દો શોધવાના છે તો એક વિશ્વ તમને આપેલો છે પહેલો શબ્દ આપ્યો છે આડો અને તેની નીચે
દુનિયા શબ્દ પણ તમને શોધીને આપેલો છે. તેવી જ રીતે માન શબ્દ, નિશાન શબ્દ, હાથ અને અંબર એ તમામે તમામ શબ્દોના બબે સમાનાર્થી શબ્દો મિત્રો અહીં તમને શોધીને દર્શાવેલા છે. તો તમારે આ રીતે કોષ્ટકમાં સૌ પ્રથમ શબ્દોને શોધી લેવાના છે. આગળ જોઈએ મિત્રો, ત્યારબાદ કોષ્ટકની નીચે તમને શબ્દ અને તેની સામે બે ખાલી જગ્યાઓ આપેલી છે. ત્યાં મિત્રો આપણે કોષ્ટકમાંથી જે સમાનાર્થી શબ્દો શોધ્યા છે તે લખવાના છે. તમે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર પણ જે જગ્યા આપેલી છે ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો અને ત્યારબાદ આપણે આપણી નોટબુકમાં નોંધીશું. તો પહેલો શબ્દ હતો લોક, તો તેનો સમાનાર્થી શબ્દ વિશ્વ અને બીજો સમાનાર્થી શબ્દ થશે દુનિયા. બીજો શબ્દ છે માન, તેનો સમાનાર્થી શબ્દ સન્માન અને બીજો શબ્દ થશે પ્રતિષ્ઠા. ત્રીજો શબ્દ હતો મિત્રો નિશાન, તેના સમાનાર્થી શબ્દ થશે ચિહ્ન અને બીજો શબ્દ થશે સંજ્ઞા. ચોથો શબ્દ છે હાથ, તેના સમાનાર્થી શબ્દ હસ્ત અને બીજો શબ્દ થશે પાણી. પાંચમો સમાનાર્થી શબ્દ છે અંબર. તો મિત્રો તેના અહીં કોષ્ટકમાં ત્રણ સમાનાર્થી શબ્દો નીકળે છે, આકાશ, આસમાન અને ગગન. આપણે ત્રણેય શબ્દો નોંધીશું. તો આ રીતે પ્રશ્ન નંબર 5નો ઉત્તર લખવાનો છે. કોષ્ટક ઉપરથી આપેલા 5 શબ્દોના સમાનાર્થી શબ્દો, કુલ 2 સમાનાર્થી શબ્દો શોધી અને પાઠ્યપુસ્તકમાં પણ નોંધીશું, જોડે જોડે આપણી નોટબુકમાં પણ નોંધીશું. આગળ વધીએ, પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે. પ્રશ્ન નંબર 5 મે આપને જો દો સમાનાર્થી શબ્દ ઢૂંઢે હૈ ઉનકા વાક્ય મે પ્રયોગ કીજીએ. મિત્રો આપણે જે સમાનાર્થી શબ્દ શોધ્યા તે સમાનાર્થી શબ્દોના આપણે વાક્યો બનાવવાના છે. આપણને અહીં મિત્રો ઉદાહરણ પણ આપેલું છે. જેમ કે આપણને ઉદાહરણ આપ્યું છે હાથ, તો તેનો સમાનાર્થી શબ્દ છે પાણી. તો મિત્રો પાણી શબ્દ ઉપરથી વાક્ય બનાવેલું છે, સીતાને પાણી સે પાણી પિયા. હવે મિત્રો બાકીના શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. જોઈએ તો પહેલો શબ્દ હતો મિત્રો લોક, તેના બે સમાનાર્થી શબ્દો હતા વિશ્વ અને દુનિયા. આપણે વિશ્વ શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, પૂરે વિશ્વ મે 7 ખંડ હૈ. દુનિયા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, દુનિયા મે બહુત સારે દેશ હૈ. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ વાક્યોને પણ તમે ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. આગળ વધીએ, બીજો શબ્દ હતો માન, તેના બે સમાનાર્થી શબ્દો સન્માન અને પ્રતિષ્ઠા. સન્માન શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, હમે બડો કા સન્માન કરના ચાહીએ. બીજો શબ્દ છે પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, હમે દેશ કી પ્રતિષ્ઠા બઢાની હૈ. આગળ વધીએ, આગળનો શબ્દ છે નિશાન. નિશાન શબ્દના બે સમાનાર્થી શબ્દ હતા ચિહ્ન અને સંજ્ઞા. ચિહ્ન ઉપરથી વાક્ય બનાવીએ, રાસ્તે પર બહુ જ સારે ચિહ્ન અંકિત થે. સંજ્ઞા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, નકશે મે બહુ જ સારી સંજ્ઞા હૈ. આગળનો શબ્દ હતો મિત્રો હાથ, તો હાથ શબ્દના બે સમાનાર્થી શબ્દ હતા હસ્ત અને પાણી. તો હસ્ત શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ, હસ્ત કી શોભા દાન હૈ. પછીનો શબ્દ છે પાણી, તો પાણી ઉપરથી વાક્ય બનાવીએ, સીતાને પાણી સે પાણી પિયા, જે આપણને અહીં ઉદાહરણ સ્વરૂપે પણ આપેલું છે. આગળની શબ્દની જોડ હતી મિત્રો અંબર, તો અંબર શબ્દના આપણે ત્રણ સમાનાર્થી શબ્દ લખેલા, આકાશ, આસમાન અને ગગન, જે આપણને પ્રશ્ન નંબર 5ના કોષ્ટકમાંથી મળેલા. તો મિત્રો આપણે ત્રણેય શબ્દોના વાક્યો બનાવીશું.
पहलो शब्द छे आकाश तेनु वाक्य बनसे आज आकाश स्वच्छ है बीजो शब्द छे आसमान आसमान में बादल दिख रहे हैं અને છેલ્લો શબ્દ છે મિત્રો ગગન ગગન ઉપરથી વાક્ય બનાવીએ આકાશ કા સમાનાર્થી શબ્દ ગગન હે તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 6 માં પ્રશ્ન નંબર 5 માં જે આપણે સમાનાર્થી શબ્દ શોધ્યા દરેક શબ્દના બબે બબે સમાનાર્થી શબ્દો તે બંને સમાનાર્થી શબ્દોના આપણે વાક્યો બનાવવાના છે મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો આગળ વધીએ પ્રશ્ન નંબર 7 જોઈએ પ્રશ્ન નંબર 7 છે મિત્રો જેની આપણને સૂચના આપી છે નીચે દિયે હુએ ચોરસ મે સે ઉદાહરણ કે અનુસાર સંજ્ઞા શબ્દ બનાઈએ ઓર ઉનકા વાક્ય મે પ્રયોગ કીજીએ મિત્રો અહીં એક આપણને આવું ચોરસ બોક્સ એટલે કે કોષ્ટક આપેલું છે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર આપેલું છે તો મિત્રો સૌપ્રથમ આપણે આ ચોરસ બોક્સમાંથી આ કોષ્ટકમાંથી આ ચોરસમાંથી સંજ્ઞા શબ્દ શોધવાના છે તો મિત્રો અહીં સંજ્ઞા શબ્દ શોધેલા છે ફૂલ સંજ્ઞા છે તે આપણને અહીં ઉદાહરણ સ્વરૂપે આપેલી છે બાકીના શબ્દોમાં કમલ એક સંજ્ઞા બને છે ત્યારબાદ સાગર સંજ્ઞા બનશે પછી ભારત હિમાલય માલવા આરતી માલતી જેવી સંજ્ઞાઓ અહીં મિત્રો બને છે તમને મિત્રો વધારે સંજ્ઞા મળે તો વધારે સંજ્ઞા નોંધીને તમે વાક્યો બનાવી શકો છો તો મિત્રો સૌપ્રથમ આપણે અહીં ઉદાહરણને સમજીશું અહીં આપણને ચોરસ બોક્સમાં ફૂલ નામની સંજ્ઞા શોધીને આપી છે અને ફૂલ ઉપરથી વાક્ય પણ આપેલું છે તો જેસે સંજ્ઞા આપી છે ફૂલ તો ફૂલ ઉપરથી વાક્ય બનાવી છે યહ ફૂલ સુંદર હે હવે આપણે જે બાકીની સંજ્ઞાઓ શોધી છે તેના વાક્ય બનાવીએ તો મિત્રો પહેલી સંજ્ઞા મળી હતી આપણને કમલ કમલ ઉપરથી વાક્ય બનાવીએ કમલ કા ફૂલ ખીલા હે મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને સમજીને પણ બનાવી શકો છો આગળની સંજ્ઞા છે સાગર સાગર ઉપરથી વાક્ય બનાવીએ ગુજરાત કે પાસ અરબ સાગર હે આગળની સંજ્ઞા છે ભારત ભારત ઉપરથી વાક્ય બનાવીએ હમારે દેશ કા નામ ભારત હે આગળની સંજ્ઞા હતી હિમાલય હિમાલય શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ હિમાલય સબસે ઊંચા પર્વત હે આગળની સંજ્ઞા હતી આરતી આરતી શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ મંદિર મે રોજ સુબહ શામ આરતી હોતી હે આગળનો શબ્દ છે માલતી માલતી શબ્દની વાક્ય બનાવીએ મિત્રો માલતી હર રોજ સ્કૂલ જાતી હે આગળનો શબ્દ છે માલવા માલવા શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ માલવા કા પઠાર ભારત મે હે તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 7 માટે આપણે કોષ્ટકમાંથી સંજ્ઞા શોધીશું અને ત્યારબાદ તે સંજ્ઞાની વાક્ય બનાવીશું તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર પણ મિત્રો આ માટે અલગથી જગ્યા આપેલી છે તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય કરી લઈશું અને ત્યારબાદ આપણે આપણી નોટબુકમાં આ પ્રશ્નનો ઉત્તર નોંધીશું વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો તો મિત્રો આ રીતે કાવ્ય 2 એક જગત એક લોકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 7 મિત્રો તમને અહીં વ્યવસ્થિત રીતે સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો એટલે કે આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ પ્રશ્નોના ઉત્તરોથી માહિતગાર થઈ શકે અને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્નમાં સમજણ ના પડી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં એટલે કે વિડીયોની નીચે આપેલું
सब्सक्राइब नू लाल बटन दबावी चैनल ने सब्सक्राइब जरूर थी करो जेथी नवा वीडियो लेने आऊं तो तमारा सुधी चड़प थी पहुंची शकू। तमारो खूब खूब आभार।